હાલ કચરો કપરો સમય ચાલી રહ્યો છે ત્યારે તમામ સમાજોના ધર્મગુરુઓ પણ ગૌ સેવા અને પશુઓને ઘાસચારો નાખવાની ટહેલ કરી રહ્યા છે. ત્યારે વાગડમાં પૂજ્ય રશ્મિના સાધ્વીજીના 66મા જન્મદિન પ્રસંગે નિરણ કેન્દ્ર શરૂ કરાયું હતું. લીમડી અજરામર સંપ્રદાયના આચાર્ય ભગવંત પૂજ્ય ભાવચંદન સ્વામીના વરિષ્ઠ ગુરુદેવ ભાસ્કર ચંદ્ર સ્વામી, ભાવેશચંદન સ્વામી, સાધ્વીજી રત્ન, પૂજ્ય રશ્મિના કુમારી, મહાશક્તિજી ધૃતિ કુમારી, મહાશક્તિજી આદિ ઠાણા પધારીને નિરણ કેન્દ્રને પાવન કર્યા હતા. આ નિરણ કેન્દ્રમાં મદદરૂપ થવા ટહેલ કરાતા 82,500 જેટલી રકમ એકત્રિત પણ કરાઈ હતી. આ આયોજન સામખિયાળી સ્થાનકવાસી સંઘના પ્રમુખ અને ટીમ વાગડના કન્વીનર અમરસિંહ ગોકળભાઈ ગડા દ્વારા કરાયું હતું. જીવનની અંદર હંમેશા દયા, માયા અને મમતા રાખી અને સર્વ જીવોને અપનાવી પોતાના જે પ્રમાણે શક્તિ હોય એ પ્રમાણે એનો ઉપયોગ કરી તન મન ને ધનથી સહયોગ આપી સહુ સાર્થક જીવન બનાવો એ શુભકામના. ગાય માતાના દર્શન કરીએ તેથી કોરોના અને બીજા જીવોની ઉપેક્ષા કરીએ એ ભારતીય સંસ્કૃતિ છે નહીં, પણ હાલમાં જયારે તકાદો ઉભો થયો છે ત્યારે સમગ્ર ગુજરાતની જનતા, આર્યાવર્તની જનતા, ખાસ કરીને કચ્છ અને વાગડની જનતાની પરમ પવિત્ર ફરજ બની જાય છે. ટીમ વાગડ દ્વારા જયારે આવું મહાન એક અહિંસાનું એક મહાન મંદિર જયારે શરૂ કરવામાં આવેલું છે ત્યારે એને મજબૂત બનાવવા માટે ચાલુ વર્ષે વ્યવહારિક પ્રસંગ હોય અથવા તો કુળદેવ કુળદેવીના પ્રસંગો કે લગ્નના પ્રસંગો હોય એ બને સાદાઈથી કરીએ, પરંતુ આ ગાય માતાના રક્ષણ માટે આ ધી ગેટ ઓફ ધી કચ્છ અને વાગડ એવા સામખિયાળી મુકામે ચાલતા આ કેન્દ્રને મજબૂત બનાવવાની દરેકની ફરજ છે.